दर्शक मित्रों सत्यडे न्यूज़ में आपनुं स्वागत छे। जे प्रकारे गत रोज केन्द्र सरकार द्वारा बजेट जे रजू करवामां आव्युं छे तेमां कहेवामां आव्युं छे कि मध्यम वर्ग में जे खुशीनुं मोजुं फरी वळ्युं छे। जी हाँ, जे प्रकारे टैक्स में खास करीने आवक वेरा में एटली मोटी राहत आपवामां आवी छे अने जे फेरफारो करवामां आव्या छे तेने लईने लोको जे छे राजीपोते खुश थई रह्या छे अने नवा बजेट ने पण आवकारी रह्या छे। अने वात कंईक एवी ज छे, जे रीते आपणे जे विचारता हता कि भाई आ वखते थोड़ीक राहत मळे ने थोड़ुंक एवुं लागवुं जोईए कि भाई आ बजेट बन्यो छे ते खरेखर मध्यम वर्गना हित माटे छे, अने तेवुं ज कंईक साबित थयुं छे। काले जे बजेटमां 7 लाख रुपया सुधीनुं कोई पण रीते तमे आवक धરાવતા હોવ તો 0 ટેક્સ વસૂલવામાં આવશે, તે એક નવું ટેક્સ સ્લેબ હતું। હવે તે આપણે જૂનાની વાત કરીએ કે જૂનામાં જે છે 2.5 લાખથી 3 લાખ રૂપિયા સુધી જો તમે ટેક્સ આવક ધરાવતા હોવ તો તમને નહીં ભરવું પડે। પહેલાં જે 5 લાખની કરમર્યાદા હતી તેને વધારીને આ વખતે જે છે કેન્દ્ર સરકારે 7 લાખ કરી છે, પરંતુ પહેલાં તમને જે છે 7 લાખથી વધુની જે તમે આવક ધરાવતા હતા તો તમને 42,000 સમથિંગ એટલે કે 10% સુધીનું ટેક્સ ભરવું પડતો હતો। પરંતુ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હિતોને જાળવીને જે છે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધું છે, જેને લઈને કહેવાય કે દેશના 80% જે ટેક્સ પેયર છે એટલે કે આવક વેરા જે ભરતા હોય તેમને રાહત મળી છે, ને એના કારણે હવે તેમની ઘણી બધી સેવિંગ્સ પણ થઈ શકશે। એટલે કે તમે એક વિચાર કરો કે તમે માની લો કે 7 લાખથી વધુ એટલે કમાવતા એટલે ઓછું કમાવતા હતા, એમાં તમારા 40,000 થી 42,000 રૂપિયા તો ટેક્સમાં જતા હતા, જો કે હવે આ આટલી મોટી રાહત છે તેના કારણે તમારા 40,000 થી 42,000 રૂપિયા જે છે તમારી બચત થઈ શકશે, જેના કારણે તમે આગામી સમયમાં કોઈ ધંધા કે વ્યવસાય કે કોઈ અલગ વસ્તુમાં પણ તમે રોકાણ કરી શકશો। એટલે કે આ રાહતને ખૂબ જ મોટી તમામ રાહતોમાં આવતીકાલની જે જાહેરાત હતી તેમાં માનવામાં આવી રહી છે। દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો, આવા નવા અપડેટ સાથે આપને માહિતગાર કરતા રહીશું, ત્યાં સુધી જોતા રહો સત્ય ડે ન્યૂઝ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। 70.com આઝાદી સમાચારોની।